હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક સુપ્રસિદ્ધ ખેલાડીનું કેન્સરથી નિધન થઈ ગયું છે. જી હા મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમને જણાવીશું કે કયા ખેલાડીનું કેન્સરથી નિધન થઈ ગયું છે. સુપ્રસિદ્ધ ખેલાડી સિડ વિડિયસ છે, જેનું અસલી નામ સિડની રેમન્ડ હતું. આ વીસી સિડી વિશિયસ WWE અને WCW વિશ્વમાં એક મોટું નામ હતું. દિગ્ગજ ખેલાડી સિડ વિશિયસના પુત્ર ગુન્નાર યુડીએ ફેસબુક પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને પોતાના નિધનની જાણકારી આપી હતી. ગુન્નારે લખ્યું હતું કે મારા પિતા સિડ યુડીની યાદમાં આ પ્રિય મિત્રો અને પરિવારજનો, મને એ વાત જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મારા પિતા સિડી યુડી ઘણા વર્ષો સુધી કેન્સર સામે લડ્યા બાદ આ દુનિયા છોડી ગયા છે, અને તે શક્તિ દયા અને પ્રેમનું પ્રતીક હતું અને તેમની કમી ખલશે. અમે તમારા શોક અને પ્રાર્થના માટે આભારી છીએ, કારણ કે અમે આ નુકસાન પર શોક વ્યક્ત કરીએ છીએ અને વધુ વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. સિડ વિશિયસ વ્યાવસાયિક કુસ્તીમાં સૌથી પ્રભાવશાળી અને પ્રભાવશાળી રેસલરોમાંના એક હતા, અને તેઓ તેમની 6'9" ઊંચાઈ અને તીવ્ર વ્યક્તિત્વ માટે જાણીતા હતા અને 1989માં WCW સાથે કરાર કર્યા, અને ત્યારે તેણે પોતાની ઓળખ બનાવી હતી. અહીં તેમણે ધ સ્ટીનર બ્રધર્સ, ધ રોડ વોરિયર્સ અને ધ ફોર હોર્મન્સ જેવા દિગ્ગજ રેસલર્સ જેવા કેટલાક મોટા નામ ધારણ કર્યા હતા. તેમણે સમરસ્લેમાં સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ રેફરી તરીકે પોતાની ઓળખ બનાવી હતી, અને અહીં તેમણે હેન્ડીકેપ મેચમાં WWE ચેમ્પિયન હલ્ક હોગન એન્ડ ધ અલ્ટિમેટ વોરિયરનો સામનો ધ ટ્રાયંગલ ઓફ ટેરર સામે કર્યો હતો, અને આ પછી 1995માં તેમણે પોતાને શોન માઇકલ્સ સાથે જોડ્યો અને રેસલમેનિયાની 11માં તેમના અંગરક્ષક તરીકે સેવા આપી હતી. તો હાલ માટે આટલું જ. મળીશું ન્યૂ અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.